કેશોદના અગત્યરાય ગામમાં આવેલ 511 કેવી ફીડરમાંથી અગત્યરાય, મગરવાળા, માણેકવાળા, મડડા, પશવાળિયા જેવા 5 ફીડર અને 10 ગામોને વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે કે ખેડૂતોને વરસાદ ખેંચાતા 10 કલાક વીજ પુરવઠો આપવામાં આવશે, પરંતુ તેમ ન થતાં માત્ર 8 કલાક જ વીજ પુરવઠો આપવામાં આવતો હતો અને ખેડૂતો સમયસર પાણી ન આપી શકે તો માલ સુકાઈ જાય, જેને લઈને લાગુ પડતા તમામ ગામના ખેડૂતોએ અગત્યરાયના ફીડર ખાતે ઉપસ્થિત રહી હલ્લાબોલ કરી 10 કલાક પાવર આપવા માંગણી કરી હતી. ખેડૂતોએ લાંબા સમય સુધી માંગને લઈને વિરોધ કરતા અધિકારીઓ વાત સાથે સહમત થયા હતા, પરંતુ ખેડૂતોએ 10 કલાક વીજ પુરવઠો આપવા લેખિતમાં માંગ કરી હતી, જેમાં જેટલો ફીડરમાંથી ફરજ બજાવતા સીજે રાવલિયાએ 10 કલાક પાવર આપશે તેવી માંગનું લખાણ કરી આપ્યું હતું, પરંતુ જેતપુર ખાતેના પાવર ગ્રીડ દ્વારા અપાતા પાવરના સેટઅપ પ્રમાણે જ આપશું તેવી બાહેધરી આપતા ખેડૂતો વિખેરાયા હતા. અગત્યરાય સપ્રેશનની અંદર 10 ગામના ખેડૂતો આવી હલ્લાબોલ કરી અને ખેડૂતોએ 10 કલાક વીજળીની માંગણી કરી, જે 10 કલાકનો પરિપત્ર હોવા છતાં 8 કલાક વીજળી આપતા તો અમારો ખેડૂતોનો કહેવાનો મતલબ એવો હતો કે ભાઈ અમને લેખિતમાં આપો કે 8 કલાક તમે ક્યાં કારણોસર આપો છો, સરકારે પરિપત્ર 10 કલાકનો આપ્યો તો તમે શેના કારણે અમને 8 કલાક આપ્યો છે. તો જેટકોના અધિકારીઓ આવી અને અમને 10-10 કલાક પાવર તમને સરકારશ્રીના શેડ્યુલ મુજબ આપશું એવી અમને આજે લેખિતમાં ખાતરી આપી, એ રીતે અમારું સમાધાન થયું, તે પછી અમે પાવર સપ્લાય ચાલુ કરવા દીધી. આજ વખત શાસક કેવી અગત્યરાય ખાતે 200-250 માણસો ટોળું આવેલ હતું. હવે એમની માગણી હતી કે શેડ્યુલમાં જે 10 કલાક પાવર હોય છે આપવાનો હોય છે એ આપી શકતો નથી જેટકો, એટલે માગણી માટે આવેલા હતા. હવે પાવર કન્ડિશન અત્યારે ક્રિટિકલ છે, એ 10 જગ્યાએ છેલ્લા 2 દિવસથી 8 કલાક પાવર આપે છે અને ખેડૂતોને માગણી કાગળમાં લખીને આપવાની હતી કે તમે 10 કલાક પાવર આપી શકો, પરંતુ એવું અમે કમાન્ડ પર લખીને આપી શકતા નથી, કારણ કે પાવર કન્ડિશન ખરાબ હોય તો 10 જગ્યાએ ઘણી વાર 8-9 કલાક પણ આપતા આવે છે. એ લોકોની માગણી શું હતી? એ લોકો 10 કલાક જે સરકાર જાહેર કરેલું એ પ્રમાણે 10 કલાક પાવર આપવાની માગણી હતી, પણ અત્યારે 2 જનરેશન બંધ છે, કવાસ અને અદાણી, એના લીધે બેસેલા 2 દિવસથી 8 કલાક પાવર આપે છે. અત્યારે આ લોકોની માગણીનું શું થયું? અત્યારે એ લોકોની માગણીમાં લખી આપ્યું છે કે ઉપરથી જે સૂચના મળે 10 કલાકનું છે, શેડ્યુલ 10 કલાકનું છે, પણ સૂચના મળે એ પ્રમાણે અમારે અમલ કરવો પડશે.